Welcome to our YouTube channel. ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ નિયમ સંબંધ ના સૂત્ર તરફથી આગળના પીરિયડની અંદર આપણે આ ચેપ્ટરની થિયરીનો થોડો ઘણો ખ્યાલ મેળવ્યો હવે આ ચેપ્ટરમાંથી જે 5 ગુણમાં અને 3 ગુણમાં જે દાખલા પૂછાય અથવા 2 ગુણમાં જે દાખલા પૂછાય એની માટેના સૂત્ર તરફ જઈએ તો જ્યારે ચેપ્ટર નંબર 2 ના સૂત્ર સમજ્યા ત્યારે મેં વાત કરી હતી કે ચેપ્ટર નંબર 2 ના સૂત્ર છે એનો આધાર ચેપ્ટર નંબર 3 માં પણ લેવામાં આવે છે ચેપ્ટર નંબર 2 માં જે સૂત્ર એટલે કે ચેપ્ટર નંબર 2 એટલે સુરેખ સહસંબંધમાં જે સૂત્ર હતા એ તમામ સૂત્રનો ઉપયોગ અહીંયા થાય પણ દરેક સૂત્રમાંથી માઇનર એટલે કે થોડો ચેન્જ કરીએ તો આ ચેપ્ટરના તમામ સૂત્ર બની જાય અહીં ચેપ્ટર છે સુરેખ નિયમ સંબંધ એટલે સહસંબંધ છે કેવા નિયમ એટલે ચોક્કસ તરફ જવા માટેનો સંબંધ એટલે કે સુરેખ નિયમ સંબંધના સૂત્ર તરફ જઈએ તો ખાસ સૂત્રમાં જ્યારે આપણે 5 ગુણની અંદર જે દાખલા પૂછે એમાં કે સુરેખ નિયમ સંબંધના સૂત્ર એમાં પહેલું જ કહેવાય કે સુરેખ નિયમ સંબંધ મોડેલ અથવા સમીકરણ એક ગુણમાં પૂછાય કે સુરેખ નિયમ સંબંધ મોડેલ લખો અથવા સમીકરણ લખો તો તમારે લખવાનું yt બરાબર a + bx જ્યારે આપણે કહી શકીએ y ની x પરની નિયત સંબંધ રેખા અને એનું મોડેલ એક આવે છે yk બરાબર આલ્ફા + બીટા x + u આ એનું મોડેલ બને છે સમીકરણ મોડેલ પૂછે સુરેખ નિયત સંબંધ મોડેલ તો yk બરાબર આલ્ફા + આલ્ફા છે એ નથી આલ્ફા + બીટા x અને આપણે બીટા સમજશું અથવા તમે આનો બીટા આ રીતે પણ લખી શકો बीटा एक्स प्लस यू ए प्लस अल्फा प्लस बीटा एक्स प्लस यू मॉडल कुछ है तो हमारा अलग पन हो रही है अने तुमने नियत संबंध रेखा के ताल पर वाई के बराबर ए प्लस बी एक्स अरे अब क्या रख दो नियत संबंध मॉडल आपे तो मॉडल में क्या लगवा दूँ वाई के बराबर अल्फा प्लस बीटा एक्स प्लस यू આ પ્રમાણે છે મોડેલ અને તમને નિયત સંબંધ રેખા કે તો yk બરાબર a + bx ઓકે હવે જે આ નિયત સંબંધ રેખા છે એની ઉપર જ આપણે દાખલા ચાલે તો yk બરાબર a + bx આમાં a એટલે શું તો a બરાબર અંતઃખંડ એક ગુણમાં ઘણી વખત પૂછાયું કે એને શું કહેવામાં આવે છે એનો જે ગુજરાતીમાં જે નામ છે એનું નામ છે અંતઃખંડ યાદ રાખજો a બરાબર અંતઃખંડ જેનું સૂત્ર yk સોરી y બાર - bx બાર y બાર - bx બાર યાદ રાખજો y ની x પરની તમે વિચારતા છો x ની y પરની આવતી હશે કે y ની તો જૂના સિલેબસમાં બંને આવતી y ની x પરની અને x ની y પરની હવે આ સિલેબસ ની અંદર તમારા નવા સિલેબસ માં ફક્ત y ની x પર ની છે એટલે કે પહેલી છે y ની x પર ની જે આપણે લખા નિયત સંબંધો b y અને x આ એનો ચિહ્ન બને હવે આપણે લખીએ છીએ આ એટલે ઓન્લી ફોર b કારણ કે એક જ નિયત સંબંધ રેખા તમારા માં છે કઈ છે y ની x પર ની જે સિલેબસ માં છે આ નથી એટલે આપણે આ સિમ્બોલ પણ લખી શકાય તો ખાલી b પણ લખો તો સમજવાનું y ની x પર ની જ છે પણ જૂના સિલેબસ માં x ની y પર ની નથી જ્ઞાન લખા તો b x y જે પહેલા હોય એની પરની સમજવાની આ y ની x પરની એમ સમજીને આપણે આ રીતે લખીએ છીએ b એટલે આપણે આ ફક્ત b નો ઉલ્લેખ કરેલો છે તો એક જગ્યાએ એક જગ્યાએ મને સમજવા માટે b y x લખેલું છે એટલે કે a બરાબર અંતઃખંડ બરાબર y બાર - bx બાર તો y બાર જે ઓલરેડી આપણે શીખી ગયા y બાર બરાબર સિગ્મા y ના છેદમાં આ x બાર એટલે સિગ્મા x ના છેદમાં એ બે તો મળી ગયું જરૂર પડી છે b એટલે b એટલે કોણ મેં તમને કીધું આ b એટલે x વજનો y ની x પર b y x એના પર ફક્ત શું લખીએ છીએ b એટલે કે b બરાબર નિયત સંબંધ રેખા અથવા નિયત સંબંધ એવું આપણે કહી શકીએ તો b માટેના તમામ સૂત્ર તરફ જઈએ તો b નું પહેલું સૂત્ર છે જે 5 ગુણમાં પૂછાય સિગ્મા x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર સ્ક્વેર પાંચ તમે વિચારશો આ સૂત્ર તો બીજા ચેપ્ટર જેવું જ છે રાઈટ
બીજા ચેપ્ટર માં ને આ ચેપ્ટર માં જે ચેન્જ છે ચેન્જ હવે સમજીએ અહીંયા તમારી પાસે જે રેખા જે કઈ છે b y x પાછળ કોણ છે x આપણે સમજાય આ લખેલું છે પણ y ની x પર ને y આગળ અને x પાછળ તો દરેક સૂત્રની અંદર નીચેના ભાગમાં ફક્ત તમારે x વાળું સૂત્ર ધ્યાનમાં લેવાનું નીચે x જ હોવો જોઈએ y આવો જોઈએ નહીં જ્યારે નીચેના સૂત્રના ભાગમાં જે ચેપ્ટર નંબર 2 ના સૂત્ર છે એ જ સૂત્રમાં તમારે ચેન્જ કરવો હોય તો યાદ રાખવાની રીત કે ચેપ્ટર નંબર 2 ના તમામ સૂત્રમાંથી y વાળો ભાગ શું કરી દેવાનો કાઢી નાખવાનો અને રાખવાનો કયો ફક્ત x વાળો ભાગ એટલે તમામ સૂત્રનો નીચેનો ભાગ ક્લિયર હવે બીજું જે સૂત્રમાં વર્ગમૂળ છે એને પણ કાઢી નાખો એટલે તમારા આ ચેપ્ટરના b ના તમામ સૂત્ર બની જાય જે ચેપ્ટર નંબર 2 ની અંદર y વાળો ભાગ છે એ કાઢી નાખવાનો અને વર્ગમૂળ જે જે સૂત્રમાં આવે છે એ વર્ગમૂળ કાઢી નાખો એટલે તમામ સૂત્ર આ ચેપ્ટરમાં બની જાય તો ધ્યાન આપજો પહેલું સૂત્ર છે બીજા ચેપ્ટરમાં એવું આવો સિગ્મા x - x² y - y² છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x² y - y² આવું સૂત્ર આવો હવે આપણે વર્ગમૂળ કાઢી નાખવાની વાત છે અને y પણ કાઢી નાખવાની વાત છે કે આપણે બંને આપણે હોવું જોઈએ કોણ ખાલી x તો આ ચેપ્ટરનું સૂત્ર બને b = सिग्मा x - x² y - y² છેદમાં सिग्मा x - x² સ્ક્વેર વર્ગમૂળ પણ નીકળી ગયું અને y વાળો ભાગ પણ નીકળી ગયો એ જ રીતે આ સૂત્ર y વાળો ભાગ કાઢી નાખવાનો અને વર્ગમૂળ કાઢી નાખવાનો b = n सिग्मा xy - सिग्मा x सिग्मा y છેદમાં n सिग्मा x² - सिग्मा x² હોલ સ્ક્વેર કારણ કે આપણે y ની x પર નીચે એટલે x નીચે હોવો જોઈએ નાસ આપડા આવે છે y ની x ની y પર ની જે હતી એ સિલેબસ માંથી જતી રહી ત્યાં સૂત્ર બને તો x વાળું નીકળી જાય y વાળું હવે આપણે સિલેબસ માં નથી એટલે આપણે યાદ રાખવાનું એટલે આપણે ફક્ત યાદ રાખવાનું x વાળું વર્ગમૂળ કાઢો ને y કાઢો એટલે નીચે સૂત્ર આપું તૈયાર એ જ રીતે આમાં v બરાબર n સિગ્મા u - સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u² - સિગ્મા u² y વાળો ભાગ છે એટલે y વાળો જાય એટલે અહીંયા v વાળો જાય એટલે વર્ગમૂળ જાય હવે યાદ રાખજો પછીમાં એક સૂત્ર છે નવું સૂત્ર જે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે ભૂલ થાય છે સૂત્રો જ્યારે આપણે ચેપ્ટર નંબર 2 માં યુવી વાળી રીત શીખા આ યુવી વાળી રીતમાં આપણે સંખ્યા યુ બરાબર એક્સ માઇનસ એ ધારતા એક્સ માઇનસ એ ધારતા વી બરાબર વાય માઇનસ બી ધારતા જ્યારે ફક્ત આપણે એક્સ માઇનસ એ ધારીએ અને વાય માઇનસ બી ધારીએ નીચેનો છેદ લઈએ નહીં યાદ રાખજો પ્રયોગ કરતો જ્યારે તમે છેદનો ઉપયોગ કરતા નથી એટલે કે છેદમાં આપણે 100 મૂકતા 10 મૂકતા સંખ્યાને નાની કરવા માટે યાદ રાખો હા સંખ્યાને નાની કરવા માટે જે છે તેમાં 100 અને 10 ને મૂકતા એ આપણે ન મૂકીએ તો ઉપરનું સૂત્ર મૂકવાનું અને જો તમે છેદમાં 10 100 નો ઉપયોગ કરો તો નીચેનું સૂત્ર મૂકવાનું ખાસ યાદ રાખો સૂત્રમાં આ ભાગ આગળનો સેમ જ છે n સિગ્મા u - સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u² - સિગ્મા u² એડ કરવાનું ગુણ્યા cy ના છેદમાં c આ કેન્સલ કરો cy છેદમાં cx c એટલે ક્લાસ એટલે વર્ગ જે કોમન નીકળે છે તે આપણે સમજીએ છીએ આપણે cy એટલે કે v ની નીચે જે ભાગ છે એ આયા મૂકવાનો અને u ની નીચે જે તમે ધારી રહી સંખ્યા એ મૂકવાનો એટલે કયું કે આપણે આ રીતે લખતા u બરાબર x - a છેદમાં જે આને થઈ કારણ કે 100 મૂકા હોય તો આ બસ cx બને એ x ની આયા છે એ આપણે નીચે મૂકવાનો અને v બરાબર y - b ના છેદમાં જે સંખ્યા મૂકો એટલે તો c y એ તમારા આ સૂત્ર ક્યારે વાપરવાનું જ્યારે તમે છેદમાં સંખ્યા લો ત્યારે એ પણ ખાસ આ ચેપ્ટરમાં આગળના ચેપ્ટરમાં ભૂલથી પાછું ન વપરાય ન્યાય એવો કોઈ ચેન્જ આવતો નથી આ ચેપ્ટરમાં આવે છે યાદ રાખજો આ હતા 5 ગુણની અંદર જે આપણા સૂત્ર પૂછાય જે આગળના ચેપ્ટરમાં 5 ગુણમાં પૂછાય એ જ ચેપ્ટર મુજબ આયા 5 ગુણમાં એ જ સૂત્રના પૂછાય ફક્ત આપણે ચેન્જ નીચેથી y વાળો ભાગ કાઢો અને વર્ગમૂળ વાળો ભાગ કાઢો ક્લિયર હવે જે 3 ગુણની અંદર અને 2 ગુણની અંદર જે સૂત્રનો ઉપયોગ થાય છે એ તમામ સૂત્ર તરફ જઈએ તો ધ્યાન આપી જ્યારે સહવિચરણ એટલે કે ઓબ્વિયસ અને xy સહવિચરણ અથવા sxy આ ત્રણ એક જ છે તેવો આપણે આગલા ચિત્રમાં પણ સમજાવ્યો ની સાથે sx² આપેલ હોય ત્યારે આપણે sx² કામનો sy² કામનો નથી ખાસ ધ્યાન રાખજો એક જ સૂત્રની અંદર s y સ્ક્વેર કામ બાકી ક્યાંય નહીં તો ત્યારે સૂત્ર b y x લખો તો પણ ભલે તમને પરીક્ષામાં b y x આપે
આપેલું હોય રકમમાં BY X આપેલું છે આપણે શું સમજવાનો B BY X આપેલો હોય તો આપણે શું સમજવાનો B ફરી વખત કહું છું BY X આપેલો હોય તો આપણે શું સમજવાનો B આપણે BY X લેવાનો કદાચ તમને કરવા માટે આ માટે BXY તો આ આપણે લેવાનું નહીં આપણે BY X જ લેવાનો B બરાબર ઓબવિયસ અને XY ના છેદમાં SX સ્ક્વેર ચેપ્ટર નંબર 2 ની અંદર અહીંયા વર્ગમાં હતા અહીંયા SX અને SY વાળા સૂત્ર હતા અહીંયા વર્ગવાળો સૂત્ર હશે SX સ્ક્વેર Y નીકળી જાય Y વાળું લેવાનું નહીં સર બીજું B બરાબર સહવિચલન XY છેદમાં X નું વિચલન એટલે કે સ્ક્વેર અને B બરાબર SXY છેદમાં SX સ્ક્વેર આ ત્રણેય સૂત્ર સંખ્યા જ્યારે દાખલામાં તમને સહસંબંધ R આપેલો હોય ત્યારે દાખલામાં શું આપેલો હોય R ત્યારે સૂત્ર કઈ મૂકવાનું તો R વાળા દાખલામાં જ તમારે Y નો ઉપયોગ થાય છે R B બરાબર R ગુણ્યા SY ના છેદમાં SX પણ નીચે તો X જ હોવો જોઈએ નીચે તો હું હોવો જોઈએ X જ હોવો જોઈએ B બરાબર R ગુણ્યા SY ના છેદમાં SX R એટલે સહસંબંધ SY એટલે જ્યાં સ્ક્વેર આપેલો હોય તમને SY સ્ક્વેર એનો તમે વર્ગમૂળ કાઢો એટલે SY મળે SX સ્ક્વેર આપેલો વર્ગમૂળ કાઢો એટલે SX લાઈન પરથી આપણે B મળી જાય ત્યાર પછી આગળ વધીએ જ્યારે દાખલામાં n આપેલો હોય sx સ્ક્વેર આપેલો હોય સિગ્મા x y હોય x બાર હોય y બાર હોય અથવા સિગ્મા x y x બાર y માઈનસ z બાર આપેલો હોય ત્યારે તો બે માંથી કોઈ પણ એક સૂત્ર વપરાય તો b બરાબર આ સૂત્ર આપણે આગળના ચેપ્ટરમાં પણ હતા સિગ્મા x y માઈનસ n x બાર y બાર છેદમાં n ગુણ્યા sx સ્ક્વેર ગુણ્યા sy સ્ક્વેર યાદ ન હોય n ગુણ્યા sx ગુણ્યા sy રાઈટ n ગુણ્યા sx ગુણ્યા sy તો y નીકળી ગયો સ્ક્વેર કરી દો એટલે આ સૂત્ર બની ગયું એ જ રીતે આમાં પણ સિગ્મા x માઈનસ x પર y માઈનસ y પર ઓપન રેડી n ગુણ્યા sx સ્ક્વેર y વાળો ભાગ ઉપર દા કાઢી નાખવા ત્યાર પછી આ ચેપ્ટરમાં મહત્વનો ટોપિક આવે છે નિશ્ચિતતાનો આંક જેને આપણે કહીએ છીએ r સ્ક્વેર કેપિટલ r સ્ક્વેર એનું સૂત્ર કયું તેનું સૂત્ર એમ કહે છે કે સ્મોલ r સ્ક્વેર એટલે કોણ પાછો સહસંબંધક સહસંબંધક એટલે ચેપ્ટર નંબર 2 એટલે લખ્યું છે ચેપ્ટર નંબર 2 મુજબ સૂત્રનો જે જવાબ આવે તેનો શું કહેવાનો વર્ગ એટલે આપણે શું મળી જાય r સ્ક્વેર મળે હવે ચેપ્ટર નંબર 2 માં સૂત્ર કયા છે તો ચેપ્ટર નંબર 2 ની અંદર જે પાંચ ગણના સૂત્ર આવતા હોય મોટા આ સૂત્ર તો મને જ આવડાવો સિગ્મા x - x બાર y - y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x - x બાર અને બીજા વર્ગમૂળમાં y - y એટલે કે ચેપ્ટર નંબર 2 ના જે તમામ સૂત્ર છે એ તમામ સૂત્રનો ઉપયોગ કરતા તમને જે r મળે એ r નો તમે વર્ગ કરો તો તમને શું મળી જાય નિશ્ચિતાંકનો આંક ફરી વખત સમજો નિશ્ચિતાંકનો આંક એટલે r સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર આ સ્મોલ r એટલે કોણ સહસંબંધ તો સહસંબંધ આંક એટલે કઈ ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 2 ના કોઈ પણ સૂત્ર દ્વારા તમને r મળે એ મોટું સૂત્ર હોય તો પણ ભલે ને નાના સૂત્ર હોય તો પણ r મળે એટલે r નો તમે સ્ક્વેર કરી દો એટલે તમને સહસંબંધ આંક એટલે નિશ્ચિતાંકનો આંક મળી જાય અને આ નિશ્ચિતાંકના આંક ઉપરથી તમને આ પરીક્ષામાં અર્થઘટન પૂછે તો નિશ્ચિતાંકનો આંક જે તમને જવાબ મળે જવાબમાં તમને 0.50 કરતા મોટો જવાબ આવે 0.50 કરતા મોટો હોય 0.50 કરતા કેવો હોય મોટો હોય ને 1 ની ક્યાં હોય નજીક હોય તો આની જે નિયત સંબંધી ધારણા છે એ કહેવાય યોગ્ય ગણાય અને જો 0.50 કરતા જવાબ કેવો હોય નાનો હોય અને 0 ની નજીક હોય તો ધારણા કેવી કરવાની અયોગ્ય અર્થઘટન 0.50 કરતા મોટો હોય અથવા 1 ની ક્યાં હોય નજીક હોય 0.50 કરતા મોટો હોય અથવા 1 ની નજીક હોય તો એમ સમજવાનું કે અહીંયા જે તમને જવાબ મળશે એ ધારણા કેવી મળશે યોગ્ય ગણાશે અને જો r સ્ક્વેર એટલે કે 0.50 કરતા કેવો હોય નાનો હોય તો અથવા 0 ની ક્યાં હોય નજીક હોય તો ધારણા અયોગ્ય ગણાશે આ એ અર્થઘટન હતું ત્યાર પછી છેલ્લા સૂત્ર જે ત્રુટી અને જે કહી શકાય ખામી ત્રુટીનું બીજું નામ છે ખામી
त्रुटि e e એટલે કે એરર એરર એટલે ખામી બરાબર y - y આ y એટલે કે કે જ્યારે તમે x ની કોલમ આપેલી હોય એ બાજુમાં y ની કોલમ હોય એમાંથી એક કિંમત લઈએ એટલે y તો y કેપ એટલે આ સૂત્ર y કેપ બરાબર a + dx તો આ સૂત્ર કઈ રીતે પૂછ લે એનો જવાબ એટલે y / dx b y / કરવાનો x / કરવાનો એટલે આપણે b એટલે કોઈ પણ એક સૂત્રમાંથી તમને b મળે મોટો દાખલો લેતા 3 માં 4 વાર મળે નાનો લેતા આમાંથી મળશે ઈ બી મળે તો આયા મૂકો y / માં b મૂકો એટલે ગુણાકાર કર્યો એટલે a મળી a મૂકો + b એટલે કે જ્યાંથી જે જવાબ આવ્યો ઈ અને x ની કિંમત તમને રકમ આપી દે ઈ પુટ કરો એટલે મૂકો એટલે y કેપ મળે ઈ y કેપ તમારે અહીં લાવવાનું અને y થી તમને રકમ મળશે એટલે એના પરથી ખામી મળે એટલે ખામી એટલે મળે એમ કે છે કે x ની જે આ કિંમત છે ને ઈ તમારે અનુમાન આપેલી હોય જેમ કે આટલું અનુમાન કરો તો y કેપ કેટલો મળે છે એમ અને y કેપ ઉપરથી છેલ્લે કે ખામી નથી રહેતી ચેક કરવા માટે ત્રુટીનો સૂત્રનો ઉપયોગ થાય y - y કેપ જે દાખલામાં આપણે સમજીશું વધારે આ રીતે આ ચેપ્ટરમાં ત્રણ ગુણમાં એટલા સૂત્ર છે સૂત્રમાં ખાસ યાદ રાખવાનું ચેપ્ટર નંબર 2 ના જે સૂત્ર છે એ જ સૂત્રમાંથી y વાળો ભાગને કાઢી નાખો અને વર્ગમૂળને કાઢી નાખો એટલે તમારી પાસે તમામ સૂત્ર તૈયાર થઈ જાય અને ત્યાર પછી ટૂંકા સૂત્રમાં પણ y વાળો ભાગ તમારે કાઢી નાખવાનો પરિપથ આધારે સ્વરૂપ નિયત સંબંધ મોડેલ એટલે કે y કેપ બરાબર આલ્ફા પ્લસ dx પ્લસ u નિયત સંબંધ રેખા y કેપ બરાબર છે પ્લસ bx જ્યાં a બરાબર અંતર પર y બાર માઇનસ dx બાર b એટલે નિયત સંબંધ રેખા y બાર બરાબર સિગ્મા y ના છેદમાં x બાર બરાબર સિગ્મા x ના છેદમાં જ્યાં b ના સૂત્ર છે કે જે ચેપ્ટર નંબર 2 ની અંદર 5 ગુણની અંદર જે સૂત્ર છે તમામ સૂત્રો અહીં b ના બનશે सिग्मा x - x बार y - y बार छेद में सिग्मा x - x बार स्क्वायर b बराबर n सिग्मा x बार - सिग्मा x सिग्मा y छेद में n सिग्मा x स्क्वायर - सिग्मा x होल स्क्वायर u वाला सूत्र के अंदर आपके पास से बे सूत्र आवशे जेमा जो तुम्हें u की जगह धारणा करो तो u x - h लियो और b में y - d लेके नीचे ना भाग में तुम उपयोग न करो तो पहले सूत्र मुकवानो અને નીચેના ભાગનો તમે ઉપયોગ કરો કે નીચે 100 તમે કોમન લ્યો આમાં 10 કોમન લ્યો તો x વાળા ભાગમાં જે લીધું એને cx કહેવાય y વાળા ભાગમાં જે લીધું એને cy કહેવાય એટલે આ સૂત્રનો ઉપયોગ થશે ત્યાર પછી ટૂંકા દાખલા એટલે કે બે ગુણની અંદર ને ત્રણ ગુણની અંદર આ તમામ સૂત્ર ઉપયોગ થશે જેમાં કોએફિશિયન્ટ sx અથવા સહવિચરણ આપેલ હોય ત્યારે b બરાબર કોએફિશિયન્ટ xy / sx² અથવા સહવિચરણ એટલે ગુજરાતીમાં લખેલ હોય આ તમને શબ્દ એટલે b બરાબર સહવિચરણ xy / x નું વિચરણ અને sxy ના છેદમાં sx² આ ત્રણેય સૂત્ર કોમન બને છે ત્યાર પછી જ્યારે r આપેલ હોય એટલે કે સહસંબંધક આપેલ હોય ત્યારે b ગુણ્યા b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx આ એક સૂત્ર એવું છે કે જેમાં sy ની જરૂર તમારે પડે કે જે ઉપરના ભાગમાં નીચે તો હંમેશા x જ આવવો જોઈએ ત્યાર પછી આ રીતે માહિતી આપેલી હોય n આપેલ હોય sx² આપેલ હોય સિગ્મા xy x બાર y બાર આપેલ હોય અથવા તમને સિગ્મા x - x બાર અને y - y બાર જ્યારે બે માંથી કોઈ પણ એક સૂત્ર નો ઉપયોગ થશે ત્યાર પછી નિશ્ચયન કરો આમ r સ્ક્વેર નું સૂત્ર સ્મોલ r સ્ક્વેર આ સ્મોલ r સ્ક્વેર એટલે સહસંબંધ જે ચેપ્ટર નંબર 2 ના તમામ સૂત્ર નો જે જવાબ આવે એનો તમારે શું કરી દેવાનો વર્ગ એટલે તમને શું મળી જાય r સ્ક્વેર મળી જાય છેલ્લે ખામી એટલે ત્રુટિ જે ત્રુટિ છે e બરાબર y - y તમને નિશ્ચયન કરો જે જવાબ આવે એના પરથી આપણે કટ લખીએ 0.50 કરતા મોટો હોય તો ધારણા યોગ્ય છે 0.50 કરતા નાનો હોય તો ધારણા અયોગ્ય છે આ તમામ સૂત્ર સમજી યોગ્ય રીતે લખી અને મોડે કરવાના રહેશે આ તમામ સૂત્રનો ઉપયોગ હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર દાખલામાં કરીશું